विद्यार्थी मित्रों, आज आपणे धोरण 9 માં પાઠ 17 એટલે કે આચાર્ય ચરક એ નામનો પાઠ આજે આપણે ભણવાના છીએ. આચાર્ય ચરક છે કોણ હતા એના વિશે આપણે થોડું ઘણું જાણતા જોઈએ છે, અથવા તો આપણે નામ પણ સાંભળ્યું છે આચાર્ય ચરક. આચાર્ય ચરક છે એક મહાન વિદ્વાન હતા જે આયુર્વેદ શાસ્ત્રના રચયિતા હતા. તેમણે આયુર્વેદ શાસ્ત્રની રચના કરી હતી. જેમ અનેક વિદ્વાનો થઈ ગયા છે એમ ભારતમાં આપણા ઘણા બધા વિદ્વાનો થઈ ગયા, એમાં મહાન વિદ્વાન એવા એક આચાર્ય ચરક જેણે આયુર્વેદ શાસ્ત્રની રચના કરી, જુદા જુદા રોગોનું નિવારણ છે એ માટેના ગ્રંથની રચના કરી. એ ગ્રંથનું જે નામ છે એને આપણે ચરક સંહિતા નામે ઓળખીએ છીએ. તેની અંદર જુદા જુદા 8 પ્રકરણો આવેલા છે. આ પ્રકરણો છે એની અંદર 120 અધ્યાયો આવેલા છે. આ જે પુસ્તકનું લખ્યું છે, પોતે જે ગ્રંથ લખ્યો છે આચાર્ય ચરકે, એ ગ્રંથનો આજે પણ આજના આપણા જે ડૉક્ટરો છે, આયુર્વેદના નિષ્ણાતો છે, એ લોકોને આજે પણ તેનો અભ્યાસ કરીને લોકોની સારવાર કરવી પડે છે. આજે આચાર્ય ચરક છે એવું માનવામાં આવે છે કે તેમના જીવન વિશે કોઈ ચોક્કસ માહિતી મળતી નથી, પરંતુ તેમણે જે ગ્રંથ લખ્યો છે એના આધારે આપણે અનુમાન લગાવીને કહી શકીએ છીએ. એવું માનવામાં આવે છે કે આચાર્ય ચરક છે એમણે પોતે જે ઉપાયો સૂચવ્યા છે, જે પોતાનું છોડેલી વસ્તુ છે, જે ઉપયોગ કર્યા બાદ જે વધેલી વસ્તુ છે એનો ઉપયોગ કરીને જે કર્યું છે એને ચરકનું એટલું એવું નામ આપવામાં આવ્યું છે. આજે પણ દરેક ક્ષેત્રમાં આયુર્વેદનો ઉપયોગ કરીને માણસના રોગોનું નિવારણ કરવામાં આવે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પાઠમાં આચાર્ય ચરક વિશેની માહિતી મેળવીએ. પ્રાચીન ભારતમાં વિવિધ વિદ્યા ક્ષેત્રોમાં અનેરો પ્રદાન કરનારા અનેક આચાર્યો થઈ ગયા. તેમના કેટલાક આચાર્ય તેમણે રચેલા જે તે વિદ્યા શાખાના ગ્રંથના રૂપમાં આજે પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આવા આચાર્યોમાં એક આચાર્ય ચરક છે. આપણે જાણીએ છીએ આપણો દેશ છે એ જુદા જુદા આચાર્ય વિદ્વાનોથી ભરેલો છે અને ઘણા બધા વિદ્વાનો થઈ ગયા છે. એવી જ રીતે આપણા દેશમાં એક ચરક નામના વિદ્વાન થઈ ગયા છે જે આપણી સાથે ઉપસ્થિત નથી, પરંતુ તેણે જે રચેલો ગ્રંથ છે એ રૂપે આપણી વચ્ચે ઉપસ્થિત છે. આચાર્ય ચરક આયુર્વેદ શાસ્ત્રના મહાન વિદ્વાન હતા. તેમણે ઔષધ વિજ્ઞાનનો પાયો નાખ્યો હતો. ઔષધ વિજ્ઞાન એટલે કે આયુર્વેદિક શાસ્ત્રનો પાયો નાખ્યો હતો. બીજા વિદ્વાનોની જેમ તેમના જીવન વિશે પણ કોઈ ખાસ માહિતી મળતી નથી, પરંતુ તેમણે રચેલો ગ્રંથ આજે પણ આપણી પાસે ઉપલબ્ધ છે. સંસ્કૃત ભાષામાં લખાયેલા આ ગ્રંથનું નામ ચરક સંહિતા છે. એમણે જે ગ્રંથની રચના કરી છે એનું નામ છે ચરક સંહિતા. આયુર્વેદ શાસ્ત્રનો અભ્યાસ કરવાની ઈચ્છા રાખનાર પ્રત્યેક વ્યક્તિએ આ ચરક સંહિતા નામનો ગ્રંથ વાંચવો જ પડે છે. આજે આપણે જોઈએ મેડિકલ ક્ષેત્રમાં આગળ વધનાર જે લોકો છે, ડૉક્ટરી ક્ષેત્રે, એ લોકોને પણ આ ચરક સંહિતા નામના ગ્રંથનો અભ્યાસ કરવો જ પડે છે. પ્રસ્તુત પાઠમાં આયુર્વેદ શાસ્ત્રના આ સુપ્રસિદ્ધ વિદ્વાનનો પરિચય મેળવવાનો છે, એ સાથે તેમનો એક ઉપદેશ પણ ગ્રહણ કરવા જેવો છે. રોગવિહીન શરીર એ સૌથી મૂલ્યવાન ધન છે. એટલે પ્રત્યેક વ્યક્તિએ પોતે કેવી રીતે રોગરહિત રહી શકે છે, રોગરહિત એટલે કે રોગ વગરની તંદુરસ્ત કઈ રીતે રહી શકે છે તે પણ જાણી લેવું જોઈએ. આ મહત્વની જાણકારી આ પાઠના માધ્યમથી મેળવી શકાય છે. તો હવે આપણે પાઠની શરૂઆત કરી. ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય ખ્રિસ્તસ્ય પ્રથમ શતાબ્દા આયુર્વેદસ્ય મહાન પંડિત. ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય એટલે કે ચરક નામના મહાન પ્રસિદ્ધ આચાર્ય ખ્રિસ્તસ્ય એટલે કે ખ્રિસ્તીની અથવા તો ઈસવીસન પ્રથમ શતાબ્દા, પ્રથમ એટલે પહેલી શતાબ્દા એટલે કે સદી, પહેલી સદીમાં આયુર્વેદસ્ય મહાન પંડિત એટલે કે તેઓ આયુર્વેદના મહાન પંડિત હતા. આચાર્ય ચરક નામના ઈસવીસન પહેલી સદીમાં ચરક નામના આયુર્વેદ શાસ્ત્રના મહાન પંડિત હતા, સહ
कनिष्क नृपते राजवैद्य आसी सह एटले कनिष्क नृपते नृपते नृपत एटले राजा ते कनिष्क राजा ना राजवैद्य राजवैद्य हता ते क्या राजा ना राजवैद्य हता तो के कनिष्क राजा ना राजवैद्य हता अस्य आचार्यस्य चरक संहिता नामक सुप्रसिद्ध ग्रंथ वर्तते अस्य एटले आचार्यस्य एटले के आचार्यना चरक संहिता नामक एटले के चरक संहिता नामो सुप्रसिद्ध ग्रंथ वर्तते वर्तते एटले के छे आ आचार्यनो चरक संहिता नामो एक सुप्रसिद्ध ग्रंथ छे जे आचार्य आचार्य चरके जे ग्रंथनी रचना करे छे एनुं नाम शुं छे तो के चरक संहिता ए जे तेमनो ग्रंथ छे आ जे विश्व प्रसिद्ध छे आयुर्वेदस्य प्राचीनतमेषु विश्वविख्यातेषु च ग्रंथेषु अस्य गणना भवति आयुर्वेदस्य प्राचीनतमेषु એટલે કે સૌથી જૂના પ્રાચીન એટલે જૂનો અહીં બધા ભાગને જોઈએ विश्वविख्यातेषु એટલે કે વિશ્વ પ્રસિદ્ધ ચ એટલે અને ગ્રંથેષુ એટલે કે ગ્રંથમાં અસ્ય ગણના ભવતિ આની ગણના થાય છે આ જે ચરક સંહિતા નામનો ગ્રંથ છે તેની ગણના શેમાં થાય છે તો કે એકદમ જૂનો અને વિશ્વ પ્રસિદ્ધ એવા ગ્રંથમાં તેની ગણના થાય છે અસ્મિન ગ્રંથે સૂત્ર સ્થાનમ મેદાન સ્થાનમ વિમાન સ્થાનમ શરીર સ્થાનમ ઇન્દ્રિય સ્થાનમ चिकित्सा स्थान कल्प स्थान सिद्धि स्थान चेति अष्ट प्रकरणी सन्ति आ ग्रंथ में सूत्र स्थान निदान स्थान विमान स्थान शरीर स्थान इंद्रिय स्थान चिकित्सा स्थान कल्प स्थान सिद्धि स्थान चेति अष्ट એટલે કે એમ अष्ट એટલે આઠ પ્રકરણી સંતિ એટલે કે એમ આઠ પ્રકરણો છે सवाल पूछवामां आवे के चरक संहितामां केटला प्रकरणो छे क्या क्या तो के आठ छे जेमां सूत्र स्थान निदान स्थान विमान स्थान शरीर स्थान इंद्रिय स्थान चिकित्सा स्थान कल्प स्थान अने सिद्धि स्थान आ जे छे ए आ ग्रंथना आठ प्रकरणो छे एतेषु सर्वेषु प्रकरणेषु सम्मिल्य विश्वंत एक शतम सम्मिल्य એટલે કે કુલ વિશ્વતર એટલે કે 120 એક શતમ વિશ્વતર વિશ્વતર એક શતમ એટલે કે 120 અધ્યાય સંધિ એટલે કે અધ્યાયો છે આ દરેક પ્રકરણ છે એની અંદર કેટલા અધ્યાયો છે તો કે 120 અધ્યાયો છે એતેષુ સર્વેષુ પ્રકરણેષુ સમ્મિલ્ય વિશ્વંત એકશતમ અધ્યાય સંતિ આ બધા જ પ્રકરણમાં કુલ 120 અધ્યાય છે અસ્ય ગ્રંથસ્ય પ્રમાણ દ્વાદશ સહસ્ત્ર શ્લોકાત્મકમ વર્તતે આ ગ્રંથનું પ્રમાણ પ્રમાણ એટલે કે કદ દ્વાદશ સહસ્ત્ર દ્વાદશ એટલે કે 12 સહસ્ત્ર એટલે 1000 એટલે કે 12000 શ્લોકાત્મકમ એટલે કે શ્લોકોનું છે આ ગ્રંથનું કદ કેટલું છે તો કે 12000 શ્લોકોનું છે અત્ર પ્રાયઃ સહસ્ત્રદ્વયમ ઔષધયોગાનામ વિસ્તૃતમ વ્યાખ્યાનમ અસ્તિ આમાં લગભગ 2000 ઔષધયોગોનું વિસ્તૃત એટલે કે વિસ્તાર
जे ग्रंथ लखेलो छे एमा 12000 થી વધારે શ્લોક છે, એમાં લગભગ 2000 થી વધારે ઔષધિઓ એટલે કે જુદા જુદા આયુર્વેદિક દવાઓનું વિસ્તારપૂર્ણ વર્ણન કરવામાં આવ્યું છે. અસ્મિન વ્યાખ્યાયને જ્વર, રક્તપિત, ઉન્માદ, અતિસાર, પ્રેમાહતિમાન, ઉદરશિરો, હૃદયાદિના ચ રોગાણા નિવારણકારી વિનાશકારી ચ ઔષધાની ઉલ્લેખિતાની રક્તપિત એટલે જે માનસિક રોગો છે એ અતિસાર એટલે કે અતિસાર ઝાડા ઉલટી પ્રમેહ હતાન એટલે કે ડાયાબિટીસ ઉદર શિરો એટલે કે ઉદર એટલે પેટ શિરો એટલે કે માથું હૃદય હૃદયાદિના એટલે કે હૃદય ચ રોગાણા નિવારણ કાર્ય વગેરે રોગોના નિવારણ વિનાશકારી એટલે કે વિનાશ કરનારા ચ ઔષધાની ઉલ્લેખિતાની સંધિ એટલે કે આ રોગના વિનાશ કરનારા ઔષધનો ઉલ્લેખ છે. અહીં જે આ ગ્રંથ છે આ વર્ણનમાં તાવ, રક્તપિત, ઉન્માદ એટલે કે માનસિક રોગો, અતિસાર, ડાયાબિટીસ, માથા અને પેટના રોગો તેમજ હૃદયના રોગો વગેરે નિવારણ કરનાર અને તેનો વિનાશ કરનાર ઔષધોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એમાં ઉલ્લેખ થયેલો છે આ જે જુદા જુદા રોગો છે એની માટે કઈ કઈ ઔષધિઓ વપરાય છે તે દર્શાવતો અહીંયા તેનું વર્ણન કરવામાં આવ્યું છે. एवं ही मन्यते यत् भारते औषध विज्ञानस्य प्रवर्तक अयमेवाचार्य एवं ही એટલે કે એમ જ ખરેખર મન્યતે યત એટલે કે ખરેખર માનવામાં મનાય છે કે યત ભારત એટલે કે જે ભારતમાં ઔષધાસ્ય ઔષધ વિજ્ઞાનસ્ય એટલે કે ઔષધ શાસ્ત્રના પ્રવર્તક અયમેવાચાર્ય એટલે કે ઔષધ શાસ્ત્રના પ્રવર્તક એટલે કે એની પ્રેરણા પૂરી પાડનાર આ ગ્રંથના રચના કરનાર અને સર્જન કરનાર એ આ આચાર્ય જ હતા એટલે કે આ ચરક હતા. નિખિલમપિ આયુર્વેદ સાહિત્યમ આચાર્યસ્ય ચરકસ્ય ઉચ્છિષ્ટમસ્તિ. નિખિલમપિ એટલે કે આખું નિખિલમપિ આયુર્વેદ સાહિત્યમ આચાર્યસ્ય એટલે કે આયુર્વેદ સાહિત્યના આચાર્યના ચરકસ્ય એટલે કે ચરકનું ઉચ્છિષ્ટમસ્તિ એટલે કે એટલું ઉચ્છિષ્ટમસ્તિ એટલે એટલું કેટલા
उपदेशास्मृत्य એટલે કે ઉપદેશો યાદ રાખવા જેવા સંકેત એટલે જેવા છે એટલે કે એમના કેટલાક ઉપદેશો છે એ યાદ રાખવા જેવા છે તદ્યથા એટલે કે તે આ પ્રમાણે છે મનુષ્ય કે પ્રકારે રોગ રહિત ભાવતું અરહતિતિ વિષયે ઉપદિશતિ આચાર્ય માણસ છે એ કઈ રીતે રોગ રહિત એટલે કે રોગ વગરનો થઈ શકે છે વિષયે ઉપદિશતિ આચાર્ય એ આમાં આચાર્યએ ઉપદેશ આપેલો છે આમાં એક વાત આપણે યાદ રાખવા જેવી છે કે માણસ કઈ રીતે રોગ રહિત તંદુરસ્ત રહી શકે છે તેનો જે ઉપદેશ છે એ આ વિષયમાં આપવામાં આવ્યો છે જે અહીં શ્લોક સ્વરૂપે રજૂ કરવામાં આવ્યો છે નરો હિતાહાર વિહાર સેવી સમિષ્યકારી વિષયેશ્વર સત્તા નરો એટલે કે જે માણસ હિતાહાર વિહાર સેવી એટલે કે હિતકારક આહાર અને વિહાર સેવન વિહાર એટલે કે આચરણ સમિષ્યકારી એટલે કે સારી રીતે વિષયેશ્વર સત્તા એટલે કે વિકારને વર્તન કરનાર અને વિષય વાસનામાં આસક્ત તાતા સમમ સત્ય પરમ ક્ષમાવાનો તો પસેલે ચ ભવત્ય રોગી એટલે કે જે તાતા છે સૌ પ્રત્યે સારી ભાવના રાખનાર છે સત્યનું પાલન કરનાર અને ક્ષમાભાવ અને આપ્તજનોને સેવા કરનાર માણસ છે એ નિરોગી રહે છે કેવા માણસ નિરોગી રહે છે તો કે જે હિતકાર આહાર એટલે કે હિતકારી ભોજન કરનાર અને વિહારનું એટલે કે આચરણનું સારા આચરણનું સેવન કરનાર સારી રીતે વિચારીને વર્તનાર વિષય વાસનામાં આસક્ત ન રહેનાર દાતા સૌ પ્રત્યે સમભાવ એટલે કે સારી ભાવના સરખી ભાવના રાખનાર સત્યપરાયણ ક્ષમાશીલ અને આપ્તજનોની સેવા કરનાર માણસ નિરોગી રહે છે એટલે કે જે માણસ છે એ સારું ભોજન લે છે સારું આચરણ કરે છે વિષય વાસનામાં આસક્ત નથી સારો વિચાર કરે છે બીજા સાથે સારું વર્તન કરે છે અને બીજા પ્રત્યે ક્ષમા ભાવના સેવા ભાવના અને આપ્તજનોને મદદ કરે છે અને સારું વિચારીને વર્તન કરે છે એવા જે લોકો છે નિરોગી રહે છે એવું આચાર્ય ચરક આ શ્લોક દ્વારા જણાવવામાં આવ્યું છે અર્થાત યહ નર હિતસ્ય આહારસ્ય વિહારસ્ય ચ સેવન કરોતિ અર્થાત જે માણસ હિતકારી અને વિહાર વિહારનું સેવન કરે છે સર્વ કાર્ય સમિષ્ય કરોતિ સર્વ કાર્ય સમિષ્ય સમિષ્ય એટલે કે સમજીને સમજીને કરે છે વિષય એટલે કે વિષયોમાં નિતરામ આસક્તમ એટલે કે એકદમ આસક્ત રહે છે ન ભવતિ તે નથી રહેતો યહ દાન કરોતિ એટલે કે જે દાન કરે છે વ્યવહારે સમત્વમ ક્ષમાભાવમ ચ આચરતિ વ્યવહારમાં બધાની સાથે ક્ષમાભાવ અને સમાનતા રાખે છે આપ્તજનામ સેવા કરોતિ એટલે કે આપ્તજનોની સેવા કરે છે એટલે કે સ્વજનોની સેવા કરે છે તા દ્રશ તેવા નરહ અરોગી અર્થાત સ્વસ્થ ભવતિ તેવા માણસો રોગ રહિત એટલે કે સ્વસ્થ રહે છે આચાર્ય ચરક કહે છે કે કેવા માણસો સ્વસ્થ રહે છે તો કહે છે કે જે માણસ ભિકારી આહાર વિહારનું સેવન કરે છે બધા કાર્ય સમજી વિચારીને કરે છે વિષય વાસનામાં આસક્ત રહે એકદમ અનાસક્ત એટલે કે એનાથી પર દૂર રહે છે તે અને જે દાન કરે છે વ્યવહારમાં સમાનતા અને ક્ષમા ભાવના રાખે છે અને આપ્તજનોની સેવા કરે છે તેવા માણસ એકદમ રોગ રહિત એટલે કે સ્વસ્થ રહે છે અત્ર એક પ્રશ્ન અહીં એક પ્રશ્ન છે કિમ ઔષધમ વિના સમય વ્યવહારાથી જન રોગ રહિત ભવિતું અર્હતિ અહીં એક પ્રશ્ન થાય છે કે શું ઔષધ વગર સારી રીતે વ્યવહાર કરતા વ્યવહારે આપી એટલે કે વ્યવહાર વડે જન્મ રોગ રહિત એટલે કે માણસો છે રોગ રહી ભવિતું અર્હતિ એટલે કે સારી રીતે સ્વસ્થ રહી શકે છે શું ઔષધ વગરના સારી રીતે વ્યવહાર કરતા પણ
માણસ સ્વસ્થ રહી શકે છે એવો એક પ્રશ્ન છે. તો એનું ઉત્તર લખે છે, આપે છે આચાર્ય ચરક, કહે છે તસ્ય દમોત્તર, એટલે કે તેનો ઉત્તર આ છે, તેનો જવાબ આ છે. યદા રોગઃ શરીરે પ્રવિષ્ટતો ભવતિ, જ્યારે રોગ શરીરમાં પ્રવેશ કરે છે તદા ઔષધસ્ય આવશ્યકતા ભવતિ, ત્યારે ઔષધની જરૂર પડે છે. જ્યારે શરીરમાં રોગ પ્રવેશી ગયો હોય ત્યારે જ આપણે દવાની જરૂર પડે છે. એવી જ રીતે જેમ શરીરમાં રોગ પ્રવેશ કરે છે ત્યારે ઔષધની જરૂર પડે છે. પરંતુ શરીરે રોગસ્ય પ્રવેશ એવ ન સ્યાત, એતદર્થ માનવે સમ્યક વ્યવહારે કરણીય એવ. શરીરે રોગસ્ય પ્રવેશ એટલે કે શરીરમાં રોગનો પ્રવેશ એવ ન સ્યાત, એટલે કે ન થાય, એતદર્થ એટલે કે એ માટે માનવે સમ્યક વ્યવહાર કરણીય એવ. માણસના શરીરમાં રોગનો પ્રવેશ ન થાય એ માટે માણસે સારો વ્યવહાર કરવો જોઈએ. વ્યવહારાસ્યપી સ્વાસ્થ્યે પ્રભાવો ભવતીત્યસ્ય ચરકાસ્ય ઉદ્દેશ્ય, વ્યવહારનો પણ સ્વાસ્થ્યે પ્રભાવ, એટલે કે વ્યવહારનો પણ સ્વાસ્થ્ય ઉપર પ્રભાવ પડે છે. ભવતીત્યસ્ય એટલે કે પ્રભાવ પડે છે. ચરકાસ્ય ઉપદેશ એવો ચરકનો ઉપદેશ છે, માણસનો જે સારું ખરાબ વર્તન છે એનો પણ શરીર ઉપર અસર થાય છે એવું આચાર્ય ચરક કહે છે. માટે શરીરને સ્વસ્થ રાખવા માટે આપણે બીજા સાથે સારું વર્તન, સારો વ્યવહાર કરવાથી એ આપણા શરીરમાં રોગ થતો અટકે છે અને માણસ તંદુરસ્ત રહી શકે છે. આમ આચાર્ય ચરકે પોતાના ગ્રંથમાં જે લખ્યું છે એ આજે પણ આપણા મેડિકલ ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી બની રહ્યું છે અને એમાં જુદા જુદા રોગોનું નિવારણ, કઈ કઈ ઔષધિઓ દ્વારા રોગ દૂર કરી શકાય એ બધી જ માહિતી આપવામાં આવી છે અને આજે તેનો વિશ્વભરમાં અભ્યાસ થાય છે અને દરેક દેશના જુદા જુદા લોકો આજે પણ આપણા જે આચાર્ય મહાના આચાર્ય થઈ ગયા વિદ્વાન આચાર્ય ચરક તેના આ ગ્રંથનો અભ્યાસ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ.